નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પાંચ જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી વરસાદની શક્યતા કેટલી તાપમાનનો પારો કેટલા સુધી પહોંચી શકે છે ઉપરાંત સાયક્લોનિક સિસ્ટમ અને અરબી સમુદ્રમાં જે વેરમાર્ક લો પ્રેશર સિસ્ટમ બન્યું છે તમામ પ્રકારની માહિતી તમને આવી એક વિડીયોમાં આપવાના છીએ મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે જે જોરદાર બરફવર્ષા પણ આપી રહ્યું છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં માઇનસ આઠ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું છે જેની અસરના ભાગરૂપે થઈને રાજસ્થાન ગુજરાત સુધી એક શીત લહેર આવી ગઈ છે ગુજરાતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે જ્યારે કચ્છના નલિયામાં આઠ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન નોંધાઈ ગયું છે એટલે મિત્રો ઠંડીમાં નોંધપાત્ર વધારો પણ થઈ રહ્યો છે બીજી તરફ સિસ્ટમોની વાત કરીએ તો રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં એક સાયક્લોનિક સિસ્ટમ અરબી સમુદ્રમાં એક વેલ માઇક્રોપ્રેશર સિસ્ટમ સર્જાયું છે જેની અસરના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે અને છે કે મધ્ય મહારાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળશે બીજી તરફ મધ્યપ્રદેશ તરફ પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે હવે આ જે સાયક્લોનિક સિસ્ટમ અને અરબી સમુદ્રનું જે વેલમાર્ક લો પ્રેશર છે બંનેની ટ્રફ રેખા ગુજરાત ઉપરથી થઈને પસાર થાય છે જેના ભાગરૂપે થઈને આવનારી તારીખ છથી લઈને આઠ તારીખ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ જશે અને છથી ને દસ તારીખ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે હવે મિત્રો સાથે સાથે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ જશે અરબી સમુદ્ર પણ એક્ટિવ રહેશે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે અને આવનારા દિવસો એટલે કે તારીખ ચૌદ અથવા તો પંદર તારીખ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો પણ જોવા મળી શકે છે બીજી તરફ વહેલી સવારે ગાઢ ધુમ્મસનો માહોલ હજુ પણ સર્જાશે અનેક વિસ્તારમાં ઝાકળ વર્ષા પણ જોરદાર જોવા મળી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો એક આ વિશ્રળ ઋતુનો આપણને અહેસાસ પણ થનારો છે હવે મિત્રો વાત કરીએ તો ક્લાઉડ બેઝ ફોર્મેશનના આધારે તમને દર્શાવીશો કે ગુજરાતમાં વાતાવરણમાં પલટો કેટલા સમય માટે આવી શકે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ અત્યારે મધ્યપ્રદેશ તરફ એક સિસ્ટમ સર્જાય છે અને જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ રહ્યા છે દક્ષિણ ભારતના પણ અનેક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે ઉત્તર ભારત ભારતમાં આ બરફ વરસાદ સાથે વરસાદની પણ એક લહેર આવી ગઈ છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાત અત્યારે ઠંડુગાર પણ જોવા મળી રહ્યું છે હવે મિત્રો સ્ક્રીન બેજના માધ્યમથી આપણે આગળની તારીખોમાં પણ થોડી નજર નાખીશું જેથી આવનારા દિવસોમાં પણ ખ્યાલ આવે કે ગુજરાતમાં વાતાવરણમાં પલટો કેટલા અંશે આવી શકે છે તમે જોઈ શકો છો કે છઠ્ઠી તારીખે પણ મધ્યપ્રદેશ તરફ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ધીમે ધીમે તે વાદળછાયું વાતાવરણ ગુજરાતને પણ આવનારા દિવસોમાં જોવા મળનારું છે તારીખ સાત તારીખની આસપાસ દક્ષિણ ભારત છે ઉત્તર ભારત છે મધ્યપ્રદેશ છે અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે તારીખ સાત તારીખની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી પણ થઈ શકે છે બીજી તરફ ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જે તે વિસ્તારમાં વરસાદની પણ શક્યતા રહેલી છે એટલે મિત્રો આ જે વરસાદ હશે તે છાંટાછોટી અથવા તો હળવો મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે જેમાં સાબરકાંઠા છે બનાસકાંઠા છે તેના રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે બાકી ઓવરઓલ મધ્યમ મહારાષ્ટ્ર સુધી એક વરસાદી વાતાવરણ સર્જાશે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ એક વરસાદી વાતાવરણ સર્જાશે જેની અસર સામાન્ય રીતે ગુજરાતને પણ આવનારા દિવસોમાં થનારી છે અને તારીખ બાર અથવા તો તેર ચૌદની આસપાસની પણ વાત કરી દઈએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો ચાલુ રહેશે કારણ કે જે પાકિસ્તાન તરફ પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી આવનારા દિવસોમાં શક્યતા દેખાઈ રહી છે અને અરબી સમુદ્રમાં પણ મહદઅંશે થોડો એક્ટિવ રહે તેવી પણ શક્યતા છે જેના ભાગરૂપે થઈને તારીખ ચૌદ અને પંદર તારીખે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં હવામાનમાં સામાન્ય પલટો આવી શકે છે જેમાં ઉત્તર ગુજરાતના અનેક ભાગમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે પરંતુ આ જે વાદળછાયું વાતાવરણ હશે તે કહી શકાય કે અપર ક્લાઉડ હશે જે વરસાદી વાદળો ઓછા હોય છે એટલે કે વરસાદની શક્યતા ઉત્તરાયણના દિવસોમાં થોડી ઓછી છે પરંતુ વાતાવરણમાં સામાન્ય પલટો પણ આવી શકે છે થોડું સૌરાષ્ટ્ર બાજુ એક્ટિવિટી એક વાતાવરણના પલટાની પણ તારીખ ચૌદ તારીખે જોવા મળી શકે છે અને બીજી તરફ મિત્રો ઉત્તરાયણમાં પવનની વાત કરીએ તો દસથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે એટલે પતંગ રશિયાઓ માટે એક અગત્યના સમાચાર છે કે ઉત્તરાયણના દિવસોમાં પણ એક પવનનું વાતાવરણ પણ જોવા મળનારું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે